નાગપુત્ર તને બહુ દિવસથી શોધતો હતો, આજે હાથમાં આવ્યો છે. નીચ, છોડી દે મને, છોડી દે, નહીં તો હું તને ડંખી લઈશ. મૂર્ખ સાપોલિયા, મને ડંખવાનો પ્રયત્ન ના કર, નહીતર પોતે જ મરી જઈશ. તને ખબર છે હું નાગનો કાલ વેતાલ છું. છોડી દે, છોડી દે મને. એટલી સરળતાથી તને નહીં છોડું. બોલ, નાગની કુલદેવી નાગચંપા ક્યાં છે? નાગચંપા? તેમનાથી શું મતલબ છે તારો? તેનાથી આખા સંસારની સિદ્ધિઓ પ્રાપ્ત કરીશ. નાગપુત્ર, નાગચંપાને પામવાનો રસ્તો બતાડી દે. વેતાલ, હું તારા જેવા અઘોરી કપાલિકને અમારા કુલદેવીને પામવાનો રસ્તો ક્યારેય નહીં બતાડીશ. હઠ છોડી દે, મારી વાત માની જા, અને તેના બદલામાં તને જે જોઈએ એ માંગી લે. હું મારા નાગ જાતિને સાથે વિશ્વાસઘાત ક્યારેય નહીં કરી શકતો. તો યાદ રાખ, હું તને મારી નાખીશ. મારી નાખ? હું નાગવંશ ભલાઈ માટે હસતા હસતા પોતાનું બલિદાન આપી દઈશ. બલિદાન? તો આ લે. નીચ કપાલિક! નાગરાજ, તે પોતાના સ્વાર્થ માટે નાગપુત્રની હત્યા કરી છે. હું તને શ્રાપ આપું છું, એક દિવસ આજ નાગપુત્ર ફરીથી મનુષ્ય રૂપમાં જન્મ લઈને તને મારી નાખશે. તેના જાદે તારી મૃત્યુ થશે. ના, એવું નહીં થઈ શકે. મને કોઈ મારી નહીં શકે. ભાઈ ત્રિકાળ, વેતાલ, નાગ દેવતાનો શાપ સત્ય થઈને જ રહેશે. મેં પણ નાગ ચંપાને પામવાનો પ્રયત્ન કર્યો હતો, અને આ તેનું જ પરિણામ છે કે હું આજ સુધી દશામાં ભટકી રહ્યો છું. વેતાલ, મને આજ સુધી મુક્તિ ન મળી. મને જોઈને પાઠ લે. પાપનો રસ્તો છોડી નાખ. પાપનો રસ્તો છોડી નાખ. નાગરાજનો શાપ સત્ય થઈને જ રહેશે. નાગરાજનો શાપ સત્ય થઈને જ રહેશે. જય મહાદેવતા, જય મહાદેવતા, દેવતા, મહાદેવતા. વર્ષોની તપસ્યા પછી પણ મને નાગ ચંપા નથી મળવાની, અને આજે તેના કારણે જ નાગ દેવતાએ મને શ્રાપ આપ્યો છે. દેવતા, નાગરાજના શાપને ખોટો પાડી દો, ખોટો પાડી દો દેવતા, અને મને અમર બનાવો, અમર બનાવી દો દેવતા. વેતાલ, દુનિયામાં કોઈ પણ અમર નથી થઈ શકતું. જેણે જન્મ લીધો છે એક દિવસ એણે મરવું જ પડશે. દેવતા, અશક્યને શક્ય નહીં બનાવી શકાય. ઠીક છે, સમય જતાં તમે પણ મારાથી આંખો ફેરવી લીધી છે, તો પછી આ જીવન શું કામનું? દેવતા, લો, મારું બલિદાન સ્વીકાર કરો. જય મહાદેવતા. ઉભો રે વેતાલ, તું મારો સાચો ભક્ત છે. હું નથી ઈચ્છતો કે તું તારા ભાઈ ત્રિકાલની જેમ તું પણ પ્રેત યોનિમાં ભટકતો રહે. તો પછી કૃપા કરો દેવતા, મને અમર બનાવી દો. હું તને અમર થવાનો માર્ગ બતાવી શકું છું, પણ સફળ થવું કે ન થવું એ તારા જ હાથમાં છે. તો પછી જણાવો દેવતા, ઝડપથી જણાવો, અમર થવા માટે મારે શું કરવું પડશે? તું કોઈક 32 શુભ લક્ષણ વાળા 10 વર્ષના બાળકને દિવાળીની મહાકાલ રાત્રે મને ભેટ ચડાવીને અમર થઈ શકે છે. તેના પછી તને નાગ ચંપા પણ મળી જશે. ધન્ય હો દેવતા, પરંતુ 32 શુભ લક્ષણ વાળો બાળક ક્યાં હશે, કોણ હશે? અહીંયાના રાજા ધરમપાલસિંહની પુત્રી ગંગાનો જન્મનારો પુત્ર. ગંગાનો પુત્ર? રાજકુમારી ગંગા? મોટા મોટા માણસો ને પી ગયા જાલીમ શરાબ, સારા સારા ની કરી દીધી જિંદગી ખરાબ. માખણ જગરા રણજીત,
તું જ્યારે નાનકડો અમથો હતો ને તારા બાપુજી પરલોક સિધારી ગયા હતા. શું કહ્યું? મારો અર્થ એ છે કે સ્વર્ગલોક જતા રહ્યા હતા, પરંતુ દીકરા મેં તને પાળ્યો, પોષ્યો, મોટો કર્યો, પરંતુ મોટો થતા જ ગંગાના પ્રેમના ચક્કરમાં ઘન ચક્કર બની ગયો. શું તમે મારા પ્રેમનો મજાક ઉડાવી રહ્યા છો? મજાક નહીં, તને પાગલખાને જવાથી રોકી રહ્યો છું. શું મતલબ? મતલબ સીધો છે, જો ગંગા નહીં તો પછી યમુના ચાલે, ફક્ત ઈશારો બાકી છે, પછી તો ફૂલોનો બગીચો છે બગીચો. હા, મારે કોઈ બીજાની નથી, ફક્ત ગંગાની જરૂર છે, ગંગાની. તેને પામ્યા પછી જ બાપુજીની છેલ્લી છપ્પૂણ થશે. હું આ દેશના સિંહાસનનો માલિક બનીશ. કરોડોની દોલત મારા પગલા પર હશે. પરંતુ લખવા વાળાએ લખી દીધી મારા નસીબમાં બરબાદી. ચૂપ! શું થઈ રહ્યું છે? અરે અરે, વેતાલ વેતાલ કે ભૂચાલ! દીકરા રણજીત આવી ગયો ભૂચાલ, આપણે થઈ ગયા બેહાલ. ભૂત! ભૂત નહીં, જાદુગરોનો બાદશાહ વેતાલ. જાદુગર વેતાલ? હા, જાદુગર વેતાલ. રણજીત, હું તારા સૂતેલા નસીબને જગાડવા આવ્યો છું. તારી પ્રેમની દુનિયામાં આશાઓના ફૂલ ખીલાવવા આવ્યો છું. સમજો નથી? તું એ જ ઈચ્છે છે ને કે ગંગા તારા ગળામાં વરમાળા પહેરાવી દે? શું વિચારવા લાગ્યો? ગંગાના હાથોથી વરમાળા પહેરવા માટે સૌથી પહેલા મહારાજની અંધ આંખો સારી કરવી પડશે. તેનાથી શું થશે? મહારાજની નજરોમાં હું સારો બનીશ. તે ખુશ થઈને મને રાજકુમારી અને આ આખું રાજપાટ આપી દેશે. ઠીક છે, જેવું તું ઈચ્છે છે એવું જ થશે. પરંતુ એને માટે તારે એક વચન આપવું પડશે. કેવું વચન? ગંગા તારા જીવનમાં ખુશીઓ લાવશે અને તેનું પહેલું સંતાન મને સિદ્ધિ પ્રાપ્ત કરવાના કામમાં આવશે. હું અમર થઈ જઈશ અને પછી તારી અને તારા રાજ્યની રક્ષા કરીશ. બોલ, શું તને મારી આ શરત મંજૂર છે? થઈ ગયો સત્યાનાશ. અરે, એમાં વિચારવા જેવી શું વાત છે ગુરુદેવ? એમના તરફથી હું હા કહું છું, હું વચન આપું છું, એમને તમારી શરત મંજૂર છે. ગંગાનું પહેલું સંતાન, મહારાજની આંખો. આ પ્રકટ ઓમ ફટ સ્વાહા. હે જાદુના કમળના ફૂલ, આંધળાને રસ્તો દેખાડ. આંખોની જ્યોતિ લાવ, આંખોની જ્યોતિ લાવ. આ શું? જાદુનું કમળ કાળું પડી ગયું? આ ફૂલ થઈ ગયો સત્યાનાશ. ગુરુદેવ, તમારી કાળી છાયા આ ફૂલ પર પડી છે. ચૂપ રહે, મારી નથી. લાગે છે કોઈક સાધુ મહાત્માના શાપની કાળી છાયા એમના ઉપર પડી ગઈ છે. તમે સાચું કહ્યું, આ શાપિત આંખો ક્યારેય સારી નહીં. શું અમારા બાપુજી અમને ક્યારેય નહીં જોઈ શકે? ગુરુદેવ, ગુરુદેવ, શું મારી ઈચ્છા પૂર્ણ નથી થવાની? જરૂર થશે. હું જલ્દી એક એવું યજ્ઞ કરીશ જે પૂર્ણ થતા જ મને નાગ ચંપા મળી જશે. નાગ ચંપાથી જ મહારાજની આંખો સારી થશે. તારી ઈચ્છા પૂર્ણ થશે, તારી ઈચ્છા. અને મારી પણ ઈચ્છા. ગુલાબ! હા ચમેલી. તું મને ધોકો તો નહીં આપીશ ને? બિલકુલ નહીં ચમેલી. મારી સાથે લગ્ન કરીશ ને? કેમ નહીં, જરૂર કરીશ, જરૂર કરીશ. અને જો ના કરીશ તો? નહીં કર્યું તો? એક મિનિટ, આજો 100 મારજે અને 1 ગળજે. માખણ! બોલો દીકરા સેનાપતિ. સેનાપતિજી, સેનાપતિ, જલ્દી આવી જાઓ. આ જાઓ.
દીકરા તું જયારે આટલો નાનો હતો. સમજી ગયો સમજી ગયો. રાજકુમારીના સાથે આ કોણ હસી રહ્યો છે? હસે કોઈ નસીબ વાળો? તમે તો બદનસીબ છો. ખામોશ થઈ ગયો. જમીલી, આ શેતાન તો એ જ બાજુ જાય છે. હા, હું હમણાં જ રાજકુમારીને હોશિયાર કરી દઉં. જાઓ. ચોક્કસ કઈ જોખમ છે? ખતરો, તું ઉભી રહે, હું જોઉં છું. કોણ છે? શાહી મહેમાન. શાહી મહેમાન? અને શાહી મહેમાન ની સેવા કરવી એ દેશના સેનાપતિ ની ફરજ છે. થઈ ગયો બંટાધાર, કરો સેવા મળે મેવા. હાલો. અરે વાહ, જલ્દી જ મળી ગયો મેવો. એ કહ્યા પણ. પકડી લો આ બદતમીજ ને. પકડો. બદતમીજ ક્યાંનો? લડવું પડશે. કેમ? એટલે હુકમ છે એટલે. બેટા, આટલું જોરથી કેમ મારે છે? સારું, ધીરે ધીરે માર. આવ રણજીત, હવે જોવું છે કે તું રણ જીતવાનો છે કે છોડીને ભાગી જવાનો છે. અરે બાપરે, કાકા કાકા, તમે મરી ગયા? નહીં બદરી જા, હજી સુધી હું જીવતો છું. તારો વાર ખોટો હતો, લે પકડ. શાહી મહેમાન, હવે હું તને શાહી કેદી બનાવીને રાખીશ. મહારાજ, મને સહારો આપવા વાળો તું કોણ છે? મહારાજ, આ ડાકુ છે. ડાકુ નથી, દેવતા છે બાપુજી. બા, આ એ જ રામગઢના રાજકુમાર છે જેણે મારી રક્ષા કરી હતી. જીવતો રહે દીકરા, હું તારો ચહેરો તો નથી જોઈ શકતો પણ મનથી તને ઓળખી લીધો છે. દીકરા, એ દિવસે તને મળીને મારી દીકરી ગંગાએ ખુશીથી ગંગા નહાઈ લીધી. અને આજે તારા આવવાથી ખુશીનો સાગર લહેરાવી રહ્યો છે.
બેટા રાત બહુ વીતી ગઈ છે, હવે આરામ કરો, બાકી વાતો કાલે સવારે કરશું. ચાલો. હા દીકરા, શિકારની ભયંકર રાત આજે ફક્ત એક વાર્તા બનીને રહી ગઈ. એ અંધેરી રાતે મેં બે તીર માર્યા હતા, શિકાર તો નીકળી ગયો, પરંતુ તીરોએ કોઈ મહાત્માની બે આંખો ફોડી નાખી. કયા અત્યાચારીએ મારી આંખમાં બાણ માર્યું છે? કોણ છે હત્યારો? સ્વામીજી, આ અપરાધ અજાણતા થયો છે, મોટી ભૂલ થઈ ગઈ છે. કોણ છે તું? તમારો દાસ વીરપુર નરેશ ધરમપાલ સિંહ. નામ ધરમપાલ અને કામ રાક્ષસો? ક્ષમા કરો મહારાજ, મેં કોઈ જાનવરની ચમકતી આંખો જોઈને તીર ચલાવ્યા હતા. મને શું ખબર કે આ તીર તપસ્વી રાજ, મને ક્ષમા કરી દો. નહીં, કદી નહીં. દુરાચારી, અમે તને શ્રાપ આપીએ છીએ. જેમ મારી આંખોની રોશની જતી રહી છે, એમ તારી આંખની રોશની પણ જતી રહે. તું અત્યારે જ આંધળો થઈ જા. એ જ સમયે મારી આંખો જતી રહી. મારા જીવનમાં અંધારું છવાઈ ગયું. મેં તો મહાત્માને ખૂબ પ્રાર્થના કરી, પરંતુ એમણે એમનો શ્રાપ ફરી પાછો ન લીધો. અને ત્યારથી આજ સુધી નિરાશ ન થવું મહારાજ, તમારા અંધારા જીવનમાં ફરીથી અજવાળો આવી જશે. બેટા મહેશ, બતાવો મહેશ, બાપુજીના જીવનમાં ફરીથી ખુશીનું અજવાળું કેવી રીતે આવશે? જે સંન્યાસીએ શાપ આપ્યો છે તે જેનું નિવારણ પણ બતાડશે. હું કેવી રીતે પણ મહાત્માને શોધીને આનો ઉપાય પૂછીને જ રહીશ. ગુરુદેવ, ગુરુદેવ, અમે સરસ્વતી દેવીને બધી જગ્યાએ શોધી લીધું, પણ તે અમને ક્યાંય નથી મળી. ખબર નહીં ક્યાં ચાલી ગઈ છે. ખબર ન પડી? હે ભોલેનાથ, ક્યાં ગઈ હશે મારી સરસ્વતી? ના ના ના, હું તારા આગળ હાથ જોડું છું, મને જવા દે. જવા દઉં? હાથમાં આવેલું શિકારને જવા દેવું આ લાખનો કામ નથી. લાગે છે ત્યાં કંઈક ગરબડ થઈ ગઈ છે, આપણે જવું જોઈએ. હા ચાલો. Oh!
માફી માંગ, માંગ માફી, માંગે છે કે નથી? બેન, મને માફ કરી દો, મને માફ કરી દો. આવો બેન, તમે તમારા ઘર છોડી દઉં. બાપુજી, બાપુજી, બાપુજી. બેટા, બેટા, સરસ્વતી ક્યાં જતી રહી હતી? લાખન ડાકુ ઉઠાવીને લઈ ગયા હતો બાપુજી. લાખન ડાકુ? બાપુજી, જો મહેશભાઈએ યોગ્ય સમયસર આવીને મારી રક્ષા ના કરી હોત, તમારો સર્વનાશ થઈ ગયો હોત. પ્રણામ મહર્ષિ. જુક જુક જીવો બેટા, પણ પણ તમે કોણ છો? રાજકુમાર મહેશ, ઘરમાંથી એક સંકલ્પ લઈને નીકળ્યો છું. સત્ય પર ચાલનારાનો સંકલ્પ હંમેશા પૂરો થાય છે બેટા. ભગવાન કરે કે તમારા જેવા મહાપુરુષનો આશીર્વાદ સફળ થઈ જાય અને મહારાજ ધરમપાલની આંખો સારી થઈ જાય. મહારાજ ધરમપાલ? એને ધરમપાલ નહીં, અધર્મપાલ કહો, રાક્ષસ કહો. રાક્ષસ? હા, મારી આંખોની દશા જોવે છે ને? આ આંખોની રોશની લૂંટનારો એ જ લૂંટારો છે. શાંત થઈ જાઓ મહર્ષિ, આ બધી ભગવાનની લીલા છે અને તેમના લીલાથી જ હું અહીંયા સુધી પહોંચ્યો છું. મહેશ, તમે મહારાજને તેમના અપરાધની સજા આપી દીધી છે, હવે દયા કરીને તેમના આંખોની જ્યોતિ પાછળ લાવવાનો ઉપાય પણ જણાવો. નહીં, કદી નહીં, એનો ઉપાય હું કદી નહીં જણાવું. એ પાપી કાયમ આંધળો જ રહેશે, આખું જીવન ઠેસ ખાતો રહેશે, તરફડતો રહેશે. તો તેના સાથે જ મારો શવ પણ તમારા આશ્રમમાં તડપતો રહેશે. ભાઈ! બેટા મહેશ, મેં પ્રતિજ્ઞા કરી છે, જે હું મહારાજની આંખોનો અજવાળો પાછળ ના લાવી શકું તો હું મારા પ્રાણ ત્યાગી દઈશ. મહર્ષિ, મારો બલિદાન સ્વીકાર કરો. ના ભાઈ, ના. બાપુજી, જે ભાઈએ પોતાનો જીવ જોખમમાં નાખીને મારો જીવ બચાવ્યો, શું તેના જ લોહીથી આ આશ્રમની ધરતી રંગવાની છે? બેટા સરસ્વતી. બાપુજી, કૃપા કરીને તેમને ઉપાય બતાડી દો, બતાડી દો ને બાપુજી, બાપુજી બતાડી દો ને બાપુજી, બાપુજી. બેટા મહેશ, પરોપકારથી મોટો આ સંસારમાં બીજો કોઈ ધર્મ નથી, હું તને ઉપાય બતાવીશ. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હા દીકરી માયા, વર્ષો પહેલા નદીના કાંઠ ઉપરથી ઉચકી લાવીને મેં પાળી પોસીને તને એટલી મોટી કરી. નદીના કાંઠ ઉપરથી? હા. અને આજે આ ભૈરવી માની કૃપાથી તું બધી માયાવી વિદ્યાઓમાં પૂર્ણ થઈ ગઈ છે. જય ભૈરવી માં. જય માં. દીકરી, આજેના પવિત્ર શુભ કાલમાં માં ભૈરવીનો આ જ્યોતિમણિ માલાહાર હું તને પહેરાવું છું. જ્યોતિમણિ? હા દીકરી. બા, આ મણીના કયા ગુણ છે? દીકરી, ઈ માલા જ્યાં સુધી તારી પાસે રહેશે તું સદા સુખી રહીશ, અને જે કોઈના આંખોની જ્યોતિ ચાલી ગઈ છે તો આ મણી તેને જ્યોતિ પ્રદાન કરશે. જય ભૈરવી માં. જય માં. મારા શ્રાપના નિવારણનો એક જ ઉપાય છે અને એ છે જ્યોતિમણી. જ્યોતિમણી? એનાથી જ મહારાજની આંખો સારી થઈ શકે છે. પરંતુ ક્યાં મળશે તે જણાવો ને મહર્ષિ. માયાપુરીની માયાવતી પાસે છે. માયાવતી? ધન્ય હો મહર્ષિ, હું માયાપુરી જઈને આ મણી અવશ્ય પ્રાપ્ત કરીશ. પરંતુ સાવધાન, માયાપુરી જઈને આજ સુધી કોઈ પાછું નથી આવી શક્યું. તમારી કૃપાથી માયાપુરીનો કોઈ પણ બંધન મને ના થોભી શકે, હું મારો કાર્ય પૂરો કરીને જ રહીશ. જય ભોલેનાથ. આ મૃગ છાયા પર ઉભો થઈ જા, આ તને માયાપુરીના મુખ્ય દ્વાર સુધી પહોંચાડી દેશે. જા, ભોલેનાથ તારું કલ્યાણ કરશે. આવ ગુલાબ. જય ભોલેનાથ. ઓમ નાગ ચંપાય નમઃ
स्वाहा ओम नाग चंपाय नमः स्वाहा। रणजीत गुरुदेव 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 बेटा रणजीत त्या तो सत्यानाश थई गयो छे अने तमे बन्ने अहीं बेसीने स्वाहा 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 करी रह्या छो। ओम नाग चंपाय नमः स्वाहा ओम नाग चंपाय नमः स्वाहा। लो थई गयो सत्यानाश। चलो काका माखन। गुरुदेव 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 बेटा रंजीत ओम नाग चंपाय नमः स्वाहा ओम नाग चंपाय नमः स्वाहा। गंगा ज्योतिमणि नी पूजा करी रही छे। हाँ स्वामी, आ ज्योतिमणि एज बापूजी नी आँखों मा ज्योति आपी छे, मारा जीवन मा प्रकाश करी दीधो। लो पहेरी लो आने। ना गंगा, पूजा नी वस्तु ने पूजा नी जग्या उपर ज रहेवा दे। मारी ज्योतिमणि तो तू छे। हूँ? हाँ। कोई जोई रही छे। कौन? ए दीपक। हूँ कितली भाग्यशाली छू। भाग्यशाली तो हूँ छू। एके विरीते तमे पामी ने स्वामी। गंगा हवे आ 108 नागनी पूर्णाहुति आपताज नागचंपा प्रकट थशे। पूर्णाहुति माटे तैयार थई जा। हूँ तैयार छू गुरुदेव, आपो नागाहुति। ओम नाग चंपाय नमः स्वाहा। आशु छे गुरुदेव, उंदरा। आशु, नाग नी जग्याए उंदर। गुरुदेव गुरुदेव थई गयो सत्यानाश। तमारो बेड़ो मजदार अने महेश गंगा नो बेड़ा पार पार। माखन શુભ કહે છે? હું સાચું કહી રહ્યો છું, તમારી દુનિયા લૂંટાઈ રહી હતી અને હું ચૂપચાપ હતો। પહેલા મહેશ જ્યોતિમણી લાવ્યો, પછી મહારાજની આંખોની જ્યોતિ પાછી આવી ગઈ, અને એના પછી ગંગા અને મહેશના લગ્નની શહેનાઈ વાગી। ગંગા અને મહેશના લગ્ન? મૂર્ખ માણસ, તે મને કહ્યું કેમ નહીં? અરે તમે સાંભળતા હો તો તમને કહું ને, તમારે તો સ્વાહા સ્વાહા સ્વાહા। હું કઈ બોલું તો ચૂપ, ફરીથી કઈ બોલું તો ચૂપ, થઈ ગઈ ચૂપચાપ ચૂપચાપ। ગુરુદેવ હવે મારો શું થશે? થોડું ઝેર પી લો। બેવકૂફ, ઝેર તો અમે દુશ્મનોના જીવનમાં મેળવી દઈશું, તમને બરબાદ કરી દઈશું। સ્વામી જુઓ તો આપણા પુત્રને, એ જ રંગ એ જ રૂપ એકદમ તમારા જેવો થયો છે। અને જાણો છો નાગરાજે શું કહ્યું? એક દિવસ કુમાર જ તમારો ઉદ્ધાર કરશે। આશુ મહેશનો ઉદ્ધાર કરશે, એની પહેલા હું જેનો ઉદ્ધાર કરી દઈશ। વેતાલ? વેતાલ નહીં, તારા દીકરાનો કાળ। સાવધાન વેતાલ! ઓ મનુષ્યના રૂપમાં નાગ? વેતાલની માયાવી શક્તિ સામે કોઈ નહીં ઊભું રહી શકે। ગંગા, તારો દીકરો મને આપી દે। ક્યારે નહીં, તું મારા દીકરાને હાથ પણ નહીં લગાડી શકે। નહીં લગાડી શકું? લા આપી દે, છોડ છોડ। રામદી સાંભળી લાબલા ઉઠા ફા। ગંગા તું તો ઢીંગલી બની ગઈ। નાગરાજ નાગરાજ શું વાત છે? કાપાલિક ગંગા અને તેના દીકરાને ઉચકીને લઈ ગયો।
का पालिक? देवता, तमारी कृपा थी गंगानो दीकरो मळी गयो। हूँ हमणां ज तमारा चरणोमां एनी भेट चढ़ावू छूं। जय महादेवता। ओभरे वेताल, भूली गयो मैं शुं कह्युं हतुं? जारे बाळक 10 वर्षनुं थई जाए त्यारे दिवाळीनी महाकाल रात्रिए एने मारी भेट चढ़ावजे। हाँ हाँ, याद आव्युं। क्षमा करजो, हूँ भूली गयो हतो। तमे जेम कह्युं हूँ तेवुं ज करीश। जय महादेवता। परंतु याद राखजे, जो तू बाळक उपर तारा जादुई दंडानो कोई पण उपयोग करीश तो बाळक खंडित थई जशे અને ખંડિત બાળકનું બલિદાન નિષ્ફળ થઈ જશે। મહાદેવતા। હા, પછી તું અમર નહીં બની શકે। ના ના દેવતા, હું આ બાળક ઉપર ક્યારે જાદુના દંડાનો ઉપયોગ નહીં કરું, ક્યારે નહીં કરું। ચમોરી ફમોરી રામદેવ સાંભળી લા બલા ઉઠા ફા। દાસીઓ, લઈ જાઓ આ બાળકને અને એનું લાલન પાલન કરો। યાદ રાખજો, અને કોઈ તકલીફ ન પડવી જોઈએ। લો, ગુરુદેવ, આ બાળક કોણો છે? ગુરુદેવ રંજીત, આને કારણે જ મને અમર થવાની સિદ્ધિ પ્રાપ્ત થશે। આ ગંગાનું પહેલું સંતાન છે। શું ગંગા માં બની ગઈ? માં? કઈ વાંધો નથી, પરંતુ તે ક્યાં છે ગુરુદેવ? મારી જાદુઈ ગુફાની જેલમાં। ગંગા તારી છે, પરંતુ એ ન ખબર પડવી જોઈએ કે આપણે એના બાળકને મારી નાખ્યું છે। તે શા માટે? એટલા માટે કે ગંગાને પ્રાપ્ત કરવામાં તને સરળતા રહેશે। ગંગા હવે મારી બનીને જ રહેશે ગુરુદેવ, મારી પત્ની બનશે। સાવધાન રંજીત, સાવધાન। ગંગા ગંગાની જેમ પવિત્ર છે। જે તેનો સતીત્વ ભ્રષ્ટ કરવાનો પ્રયત્ન કર્યું તો તારો નાશ થઈ જશે, સર્વનાશ થઈ જશે રે। હવે શું થશે ગુરુદેવ? રંજીત, તું પુરુષ છે અને મારથી તો ભૂત પણ ભાગે છે। ગંગા ઉપર એટલા અત્યાચાર કર કે તેની ના હા માં બદલાઈ જાય અને તે જાતે તારી સાથે લગ્ન કરવા માટે તૈયાર થઈ જાય। ધન્ય હો ગુરુદેવ, ધન્ય હો, તમે મને ખૂબ જ સરસ યુક્તિ જણાવી। મેં તે હઠેલી ગંગાના અભિમાનને ચૂર ચૂર કરી નાખીશ અને તેને મારી પત્ની બનાવીને જ રહીશ, જે તેના માટે મારા પ્રાણ કેમ ના ચાલી જાય। પરંતુ ગુરુદેવ, મને એક જ વાતનો ડર છે, ક્યાંક તેની રક્ષા માટે અહીંયા નાગ ના આવી જાય। ગભરા નહીં સેનાપતિ, મારી આ જાદુઈ ગુફામાં કોઈ પણ નાગ પ્રવેશ નથી કરી શકતો। નાગવીરો, જાઓ, કોઈ પણ રીતે ગંગા અને તેના પુત્ર કુમારની રક્ષા કરો, જાઓ। મૂર્ખ નાગ, થોભો, હું તમને હમણાં જ ભસ્મ કરી દઉં છું। રામડી સાંભળી લાબલા ઉઠાલા ફા। મારી ઈચ્છાની આગળ પોતાનું માથું નમાવી દે। મારું માથું કપાઈ શકે છે પણ નમી નહીં શકે। હું નમાવી ને જ રહીશ। જે તને મારવું હોય તો મને મારી નાખ, પરંતુ આને છોડી દે। એક માં પોતાના દીકરીના જીવનની ભીખ માંગે છે। ભીખ? લઈ જાવ આ બંનેને અહીંયાથી, જાઓ। દીકરી ગંગા, દીકરી છોડી દે। બાપુજી, આગ વધારો કરો। બાપુજી, અજી કરો। છોડ
अजी बतावो अजी पानी मारा प्रेम ने नकारवा वाली गंगा तने पानी ना एक एक बूंद माटे तरसी तरसी ने मरवु पड़शे। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः बस एवी रीतेज मारा नजीक रहे ते तो मने जीती लीधु छे। अरे क्या ते घमंडी गंगा अने क्या तू मैं तो निर्णय ले लीधो छे शुं हूँ लग्न करीश तो फक्त तारी साथे ज ने वच मा ते गंगा भी कही तो है તે કેવી રીતે આવશે તે તો જાદુગર વેતાલના કેદ ખાનામાં પડી છે આ વેતાલ કઈ બલા છે એ બલા નથી તે તો મારા ગુરુદેવ છે ઓ તમારા ગુરુદેવ મારા ગુરુદેવ ક્યાં રહે છે તે હા તે રહે છે હ શું થયું તે ઓ સાંભળો અરે 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 તું તો રૂઠી ગઈ ના ભાઈ ના રૂટ નહીં એક ને રૂઠી ને જીવન બેહાલ કરી દીધો છે હવે તું પણ રૂઠી ગઈ તો જીવન સમાપ્ત કરવું પડશે લે સાંભળ ગુરુદેવના દર્શનની યુક્તિ હું તને બતાડી દઉં છું પરંતુ કોઈ બીજાને નથી કહેતી હા જે મારી ઉપર ભરોસો નથી તો રહેવા દો અરે બસ બસ હવે તારા જ ભરોસા પર જીવું છે જાને મન લે સાંભળ ઠીક છે ને સારી રીતે સમજી તો હવે આવ ને અરે આવ ના અરે એ અરે શું સુગંધ છે વાહ શું સુગંધ છે સ્વર્ગની
સ્વર્ગની સે સ્વર્ગની સ્વર્ગની વાહ 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 સરસ માર્યો ચાબુક વાળાને તમે બંને આને સાચવો હું જઈને વેતાલને જોઉં છું સારું ચમેલી ચાલ એને ઉપાડી લે ભૂતની પિશાચની ડાકિણી શંખિની પદ્મિની ચિત્રની શંખિની હાસની વશીકરણ 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 બંગડીઓની ખનખન પાયલની છમછમ વાહ તું તું રંભા છે હાય મેનકા છે કે ઉર્વશી પરંતુ સુંદરી આ ઘોંઘટમાં ચંદ્ર ક્યાં સુધી છુપાઈને રહેશે જ્યાં સુધી તમે વચન નહીં આપતા વચન કેવું વચન મને તમારી શિષ્યા બનાવવાનું શિષ્યા બસ એટલી જ વાત હું તને વચન આપું છું વાહ શું ચંદ્ર ચમકી ઉઠ્યો હું તને માત્ર શિષ્યા જ નહીં મારા મનની રાણી પણ બનાવી દઈશ પરંતુ તું અહીંયા સુધી પહોંચી કઈ રીતે તમારું નામ લઈને મારું નામ લઈને તું બહુ સમજદાર હોય એવું લાગે છે તમે મારા સમજદારીનો હમણાં તો ફક્ત એક જ નમૂનો જોયો છે આગળ આગળ જુઓ થાય છે શું માં ક્યાં જાય છે ઉભરે ઉભર ક્યાં જાય છે છોડી દો મને મને મારી માં બોલાવી રહી છે ફરીથી એ છટ તું નહીં માને જવા દો મારો બાળક છે હું આને લઈને જઈને સમજાવું છું તમે મહાદેવતાનો ધ્યાન કરો પછી હું તમારા સેવામાં મારી સેવામાં હા સારું હું દેવતાનું ધ્યાન પણ કરીશ અને તારી રાહ પણ જોઈશ ચાલો દીકરા આવો છોડી દો મને હું તમારી સાથે નહીં આવીશ આ મારી માં બોલાવી રહી છે છોડી દો મને મને મારી માં પાસે જવા દો દીકરા મારી વાત તો સાંભળ દીકરા તું જરૂર જજે મારી પાસે પણ મારી વાત તો સાંભળ જરાક સમજદારીથી કામ લે હું તારી દુશ્મન નથી આવ ના ના તમે પણ મારી દુશ્મન છો તમે જરૂર કોઈક જાદુગરની છો ના દીકરા હું કોઈક જાદુગરની નથી હું તારી માસી છું ના ના આ ખોટું છે દીકરા મારો વિશ્વાસ કર બેસ આ જો આ મારા કુલદેવતા નાગનો ચિહ્ન નાગ દેવતા હા દીકરા જેનો અવાજ સાંભળીને તું એટલો પરેશાન થાય છે જેને તે માં કહ્યું છે ને એ જ તારી સાચી માં છે ગંગા 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 મારી સાચી માં છે હા દીકરા અને તેના સાથે જ તારા નાના નાની પણ કેદ છે નાના નાની પણ તું ગભરા નહીં હવે રાતના જ આપણે તે બધાને મુક્ત કરી દઈશું આવ ગયો કામ થી આ કામ તો પૂર્ણ થઈ ગયું હવે એ ખબર કાઢવી છે કે બાકીના લોકો ક્યાં ગાયબ છે મને ખબર છે માસી ચાલો હું બતાડું છું હા ચાલ જય મહાવેતાલ જીવ ભરીને પીઓ ભરી ભરીને પીઓ મરો ત્યાં સુધી પીઓ
ચારે બેભાન થઈ ગયા. માસી, આલો ચાવી, તું માને છોડાવ, હું નાના નાનીને છોડાવું છું. ઠીક છે. પ્રણામ નાનાજી. પ્રણામ નાનીજી. બેટા, શું હું તારો નાનો છું? હા, અને ગંગા માં મારી માં છે. તું ગંગાનો દીકરો છે? હા નાની. મારા લાલ, મારા દીકરા. ગંગા, આ ભેદ મને ભૈરવી માતાએ બતાડી. તું મારી સગી બેન છે. આ જો, અમારા કુલનો ચિહ્ન નાગ દેવતા. જો, અને કુમાર, કુમાર તારો દીકરો છે ગંગા, સાચો દીકરો. કુમાર, કુમાર મારો દીકરો છે. હા, મારો સાચો દીકરો. મારો દીકરો જીવતો છે. જમુના, મારી બેન. આજે ભગવાને અમારી ખોવાયેલી દીકરી જમનાને મળાવી દીધી. બાપુજી. મા. ગંગા. ગંગા જમના. મા, હવે મને જલ્દીથી બાપુજીની પાસે લઈ ચાલ. હા દીકરા, ચાલો ચાલો જઈએ. બેતાલ, ગંગાની નાની બેન જમુના બધાને તારા કારાગારમાંથી છોડાવીને લઈ ગઈ. હાય ત્રિકાળ. આટલું જ નથી, પોતાના પિતાના ઉદ્ધાર માટે કુમાર નાગ ચંપા લેવા જઈ રહ્યો છે. હવે તે તારા હાથમાં નથી આવવાનો. ચૂપ રહે ત્રિકાળ, હું અમર થઈને જ રહીશ. હું કુમારને પામીને જ રહીશ. કુમાર, થોભી જા કુમાર. કુમાર, થોભી જા કુમાર. કુમાર, કુમાર, કુમાર. ક્યાં છુપાઈને બેઠો છે કુમાર? હું તને છેલ્લી વાર કહું છું, વહેલામાં વહેલો મારી સામે આવી જા, નહીતર હું તને આ જંગલમાં આગ લગાડીને બાળી નાખીશ. હું જાણું છું, તું મને બાળી નથી શકતો. તું મને જીવતો પકડવા માંગે છે. એમ વાત છે? જો, હું તારી શું હાલત કરું છું? રામડી સામડી લાબલા ઉઠા ફા. મારા હાથમાંથી બચીને ક્યાં જઈશ? બહુ પરેશાન કર્યો છે તે મને. હવે તને લઈ જઈને તારી બલિ ચડાવીશ. નાગ, નાગ મારું કઈ નહીં બગાડી શકે.
મારો જાદુઈ ડંડો અરે નાગ ના બચાવો મારો જાદુઈ ડંડો મારા હાથમાં આવવા દો પછી જોઉં છું આ કુમારને વેતાલ જેના નાગ હોય રક્ષક તનો તું શું બનશે ભક્ષક હું નાગ ચંપા લેવા જઈ રહ્યો છું ત્યાં સુધી તું અહીંયા જ પડીને રહે બાબા ઠંડી લાગી રહી છે હા બેટા હાલો ભગવાન તારું ભલું કરે દીકરા અંધકાર દૂર કરો નાગ મને છોડી દો હું કુમારને નહીં મારું હસો નહીં હું વચન આપું છું હું કુમારને નહીં મારું મને છોડી દો રામડી સામડી લાબલા ઉઠા પા સાવધાન વેતાલ કુમાર નાગ ચંપાને પ્રાપ્ત કરી ચૂક્યો છે ટૂંક સમયમાં મહેશનો ઉદ્ધાર થઈ જશે તું રાહ જોતો રહી જશે તું અમર નથી થઈ શકતો ક્યારેય અમર નથી થઈ શકતો પરંતુ નાગચંપા ક્યાં છે આ રહી મારા હોવા છતાં આ કાપાલી કુમારનો વાળ પણ વાકો નથી કરી શકતો જય મહાદેવતા આજે મારી ઈચ્છા પૂર્ણ થવાનો સમય આવી ગયો છે દિવાળીની મહાકાલ રાત્રિ થવામાં હવે થોડો જ સમય બાકી છે આ જુઓ આ વાટકો ડૂબી જતા જ કુમારનું બલિદાન થશે અને પછી હું અમર થઈ જઈશ હે નાગ દેવતા મારી મદદ કરો આ પાપીના હાથોથી મને બચાવો ચૂપ મારી આ કાપાલિકની ગુફામાં નાગ પ્રવેશ નથી કરી શકતા કેમ નાગ દેવતા કોણ છે તમારા બધાનો કાળ નાગરાજ નાગો જાઓ આ પાપીઓને સમાપ્ત કરી દો Thank you.
ગુફાનો દ્વાર બંધ છે દેવી, અને આપણે બંને નાગ હોવાના કારણે પ્રવેશ નથી કરી શકતા. જ્યાં સુધી કાપાલિકના પાસે તેનો જાદુનો દાણકો છે ત્યાં સુધી તેનામાં શક્તિ છે. જય મહાકાલ, જય મહાકાલ. મારો જાદુઈ દંડો, મારો જાદુઈ દંડો, હે જાદુઈ દંડો, હે જાદુઈ. હા કુમાર ક્યાં જાય છે? હવે પોતાના ગુરુના જાદુના તાંડકાથી તેનો શિષ્ય રંજીત બળીને ભસ્મ થઈ જશે. બાજુ થામેશ, જય મહાકાલ. દુષ્ટ કાપાલી અને તેના દેવતાની શક્તિ તેના જાદુના દાંડકા સાથે બળીને ભસ્મ થઈ ગઈ છે. જય મહાકાલ. ઝડપી ચાલો, બલિદાનનો સમય આવી ગયો છે. કુમારનો સમય હવે પૂર્ણ થઈ ગયો છે. જય મહાદેવતા. કાપાલી, તું કુમારને શું મારશે? કુમાર જ આજ તને મારશે. એ કેવી રીતે બને? કાપાલિકની ગુફામાં નાગ? તારી બધી શક્તિ તારા જાદુના દાણકાની સાથે બળીને ભસ્મ થઈ ગઈ છે. વેતાલ, યાદ કર મારો શાપ. આ એ જ નાગપુત્ર છે જેને તેમ માર્યો હતો અને જેણે પોતાનો બદલો લેવા માટે ગંગાના કોખમાંથી જન્મ લીધો છે. શું કહું? કુમાર જ નાગપુત્ર છે? હા દીકરા કુમાર, નાગરાજના શાપને સાચો કરવા માટે તું નાગનું રૂપ લે અને આ પાપીથી પોતાનો બદલો લે. બદલો લેતા પહેલા જ હું એનું કળું દબાવી દઈશ. જય મહાકાલ. અંતમાં ઈ થયું જે થવાનું હતો. સંસારમાં કોઈ પણ અમર નથી થઈ શકતો. માં, બાપુજી, દીકરા કુમાર, માસી, દીકરા કુમાર, તારા દ્વારે આજે પાપનો પરાજય અને ધર્મની જીત થઈ. અને બધો શ્રેય તમારો છે દેવી નાગચંપા. મેં તો ફક્ત મારું કર્તવ્ય કર્યું.
માયાવતી, તારો પ્રાયશ્ચિત પૂર્ણ થયું. તારી બધી માયાવી શક્તિઓ તને મળી જશે. ત્રિકાલ, પ્રેત યોનિમાંથી આજે તારી પણ મુક્તિ થઈ જશે. જય મહાકાળ. દેવી નાગ ચંપાની જય. દેવી નાગ ચંપાની.